આજે 1મી મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે આજે સવારથી જ ભુજમાં વ્યાયામશાળા અર્બન હેલ્થ સેન્ટર તેમજ માધાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં યુવાનોને રસી આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ 1મી મે ગુજરાત સ્થાપના દિવસથી 18 વર્ષથી ઉપરના તમામ યુવાનો કે જેમણે પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવેલ છે તેમને વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવનાર હતી। ત્યારે આજે સવારથી જ વ્યાયામશાળા ખાતે તંત્ર દ્વારા મંડપ ઊભા કરીને આ યુવાનોને રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। કોવિન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવનાર લાભાર્થીઓને સોફ્ટવેર મારફતે મેસેજ મોકલવામાં આવે છે જેમાં તેઓને તારીખ અને સમયની જાણ કરાય છે। જેના ફોનમાં મેસેજ આવ્યો હોય તેઓને રસી આપવામાં આવી રહી છે। અધિક જિલ્લા આરોગ્ય અધિકારી અને રસીકરણ અધિકારી ડૉક્ટર પ્રેમકુમાર કર્નરના જણાવ્યા મુજબ આજથી જિલ્લાના 5 તાલુકામાં 10 સેશન સાઇટ પર રસીકરણ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સવારે 9થી સાંજે 6 વાગ્યાના સમયગાળા દરમિયાન દર 2 કલાકના સ્લોટમાં 25 લાભાર્થીને રસી આપવામાં આવે છે। આ લાભાર્થીને અગાઉ સોફ્ટવેર મારફતે મેસેજ મોકલવામાં આવે છે। સમગ્ર દિવસ દરમિયાન આજે 1 સેશન સાઇટ પર 100ના ટાર્ગેટ મુજબ 1000 લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાનું લક્ષ્યાંક છે। આ ઉપરાંત 45 વર્ષથી વધુ વયના લોકોને પણ રસી અપાઈ રહી છે। આજે આપણે સમગ્ર ગુજરાતમાં આપણે જે 10 જગ્યાએ 10 કોર્પોરેશન અને જિલ્લાઓમાં આપણે રસીકરણ 1મી ગુજરાત સ્થાપના દિવસ 1મી મેના રોજ આજે રસીકરણ ચાલુ કર્યું છે। કચ્છને રાજ્ય સરકારે ટોપ પ્રાયોરિટી આપી અને કચ્છમાં આપણે આજે 10,000 ડોઝની ફાળવણી કરવામાં આવી છે। 10,000માંથી આજે આપણે દરેક 10 જગ્યાએ 200 વ્યક્તિને આપણે રસીકરણ કરવાના છીએ। 2000 લોકોને આજે આપણે રસીકરણ કરશું અને દરરોજના આપણે 1000 એ રીતે 9 દિવસ સુધી આપણે આ 10,000 જે ડોઝ આવ્યા છે એ આપણે રસીકરણ કરશું। આજે ખાસ કરીને ભુજ તાલુકામાં અહીંયા જે વ્યાયામશાળામાં છે, અર્બન હેલ્થ સેન્ટર પર છે, માધાપરમાં છે, પીએસસી પર, નખત્રાણામાં આપણે વિથોણ અને નખત્રાણા સીએસસીમાં છે, માંડવીમાં એસડીએચ માંડવી અને તલવાણા છે, એ જ રીતે આપણે ગાંધીધામમાં જે આપણી રામબાગ છે અને આદિપુર અર્બન સેન્ટરમાં છે, ભચાઉમાં આપણે જોઈએ તો આધોઈ અને ભચાઉ સીએસસીમાં છે। આ રીતે સમગ્ર 10 જગ્યાએ આજે 18 થી 45 વયના યુવક યુવતીઓને આપણે કચ્છમાં રસીકરણ કરવાના છીએ। અત્યારે રાત્રે અમે આજે 10 સેશન ક્રિએટ કર્યા અને 5 જ મિનિટમાં ઓટોમેટિક રજીસ્ટ્રેશન બધા થઈ ગયા, કારણ કે જે લોકોએ રજીસ્ટ્રેશન કર્યું હોય એમાંથી જ આ સોફ્ટવેર સિલેક્ટ કરી લે 200 જણા અને એટ એ ટાઈમ એ લોકોને મેસેજ જતા રહ્યા અને એ લોકો આજે આવ્યા છે અને એમને આપણે આ દિવસ દરમિયાન રજીસ્ટ્રેશન જે કરેલા છે એમને રસીકરણ કરવાના છે। આપણે જોઈએ કે જે રીતે ઇઝરાયલ છે, યુકે છે, એવા ઘણા બધા દેશો છે જેમાં રસીકરણના કારણે સંક્રમિત જે કોરોનાનું સંક્રમણ જે છે, ફેલાવો છે, એ આપણને અટકતો જોવા મળે છે અને એની ઇફેક્ટ જ્યાં જ્યાં રસીકરણ સારી થયું છે ત્યાં થાય છે। એટલે આ જે રસીકરણ છે એ બહુ જ અગત્યનું છે અને કચ્છને આપણે જો આ કોરોનાનું ઇન્ફેક્શનથી બચાવવું હશે તો આનું રસીકરણ એનો બેસ્ટ ઇલાજ છે। દરેક કચ્છવાસીઓને હું અપીલ કરું છું કે તમે બહાર આવો અને આ રસીકરણ લઈ અને તમે સેફ થઈ જાઓ અને આખા કોરોનાનું જે ઇન્ફેક્શન છે કચ્છમાં ફેલતો અટકાવવા માટેનો આ ઉપાય છે। આપણે સાથે સાથે જે માસ્ક પહેરવાનું છે, સેનિટાઈઝ હાથને કરવાનું છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું આપણે હજી ભૂલવાનું નથી, જેથી કરીને આપણે બીજાને આ ચેપ આપીએ નહીં। 18 વર્ષથી ઉપરના યુવાનોને આજથી વેક્સિન આપવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે ત્યારે આજે પ્રથમ દિવસે જ રસી લેનાર યુવાનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા તમામ લોકોને રજીસ્ટ્રેશન કરાવીને રસી લેવી જોઈએ તેવું જણાવ્યું હતું। ખાસ કરીને કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેક્સિન અનિવાર્ય હોવાનું તેમણે જણાવ્યું હતું। મારું નામ ભાવસાર નેહલ છે, મેં આજે જ વેક્સિનેશન લીધું છે તો મારું એક્સપિરિયન્સ બહુ જ સારું રહ્યું છે આનામાં અને બહુ જ સ્પીડી કામ છે, આ લોકોનું બહુ સારી રીતે કરે છે, ઇવન કાંઈ પેઇન નથી થતું અને મેં હું આટલી વાર બેઠી જ હતી અહીંયા આગળ, 15-20 મિનિટ બેસાડે છે, ટેબ્લેટ્સ આપે છે, બધાને કેર કરવાનું કહે છે,
તો એ બધું બહુ સારું જ કરે છે લોકોને. અને અત્યારે મહામારીનો ટાઈમ છે, સરકાર જે કરે છે એમાં આપણે આપણી સેફટી માટે અને સરકારની સેફટી માટે બધાની સેફટી માટે આપણે વેક્સિનેશન લેવું બહુ જ જરૂરી છે. બધા માટે આ સારું જ છે, તમને કોવિડ થવાનું અટકી જશે, તમારે જે સંક્રમણ થાય છે કોવિડનું એ પણ સરકાર પણ કહે છે કે 49% વેક્સિન લેવાથી એનું જે સંક્રમણ છે એ પણ ઓછું થઈ જાય છે. તો બધા માટે ને આપણા માટે પણ સારું છે કે લેવું જ જોઈએ બધાએ. મારું નામ વિશાલ ઠક્કર છે. સરકારે આપણા વૈજ્ઞાનિકો બહુ સારું કામ કર્યું છે અને બહુ એક વર્ષમાં આપણે વેક્સિન આપી દીધી છે બે સારી. તો હું બધાને એમ જ કહું છું કે મારા ફાધરે વેક્સિન લીધી છે, મારી મધરે વેક્સિન લીધી છે અને આજે એને મહિનો મહિનો થઈ ગયો છે, એમને કોઈ પણ કાંઈ પણ થયું નથી. એટલે હું પોતે હમણાં વેક્સિન લેવા આવ્યો હતો ને મને વેક્સિન લાગી ગઈ છે અને અહીંયા બહુ સારી કામગીરી છે ને બહુ સ્પીડી કામગીરી છે. અને હું બધાને એમ જ કહું છું કે વેક્સિન લેવી જોઈએ. જો આ મહામારીથી આપણે જીતવું હશે તો વેક્સિન લેવી જરૂરી છે, નકર આપણો દેશ ઘણું પાછળ જતું રહેશે.